નમસ્કાર દર્શક મિત્રો અને ન્યૂઝ આરોગ્ય કાર્યક્રમની અંદર આજ રોજ અમે આવી પહોંચ્યા છે નિયોકેર હોસ્પિટલની અંદર જી હા નિયો હોસ્પિટલ જે બાળકોની હોસ્પિટલ છે નવસારીની અંદર અદતન હોસ્પિટલ છે અને શા માટે નિયો હોસ્પિટલની અંદર આવી અને સ્પેશિયલી ડોક્ટર વિરલભાઈ પટેલની સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ તમને જણાવી દઈએ કારણ કે હાલ જે છે એ ડબલ સિઝન ચાલી રહી છે ડબલ ઋતુ ચાલી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બાળકના લક્ષી દરેક માતા પિતા ચિંતિત છે કારણ કે એક્ઝામ આવી રહી છે શિયાળો ઉનાળો અને કદાચ કહીએ તો ચોમાસું પણ એક સાથે ત્રણ ઋતુનો અનુભવ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કોરોના હજુ પૂર્ણ રીતે ગયો નથી ત્યાં નવો કોઈ વાયરસ આવ્યો છે એચ થ્રી એન ટુ કરીને તો એ સંપૂર્ણ માહિતી આપણે દર્શાવીશું એક વિરામ બાદ નિહાળતા રહો આરોગ્ય એ ખમ્મા 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 માને જાજી ખમ્મા દેવ દયાળી ને જાજી ખમ્મા ચોટીલા વાળી ને જાજી ખમ્મા મારી ચામુંડ માડી ને જાજી ખમ્મા સુરત દરેક ગરબા અને રાસ પ્રેમીઓ ને ફાલ્ગુની પાઠક જય માતાજી જય શ્રી કૃષ્ણ મને જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય છે કે આ છે સૌ પ્રથમવાર ચૈત્ર નવરાત્રીમાં અમારો સુરતમાં ગરબા અને રાસનું પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે અને જે લઈને આવી રહ્યા છે શો ઓન ઇવેન્ટના શ્રી મનુભાઈ ઝવેરી તો આપણે સૌ મળીએ તારીખ પચીસમી માર્ચ બે હજાર ત્રેવીસ સુરતમાં અને સ્થળ છે જોલી પાટી પ્રોગ્રામ જય અંબે જય મંત્રી દોસ્તો આરોગ્ય કાર્યક્રમની અંદર ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે હવે વાત કરીશું ડૉક્ટર સાહેબ સાથે વિરલભાઈ જ્યારે વાતો કરવામાં આવે તો નવસારીની અંદર બાળ નિષ્ણાંતો અને એમાં પણ ખાસ કરીને એનઆઈસીયુ ધરાવતી હોસ્પિટલો કેટલી ન્યુનેટલ આઈસીયુ બેઝિકલી આપણે ત્યાં નવસારીમાં અમારે ત્યાં છે અને શ્રદ્ધા હોસ્પિટલમાં છે અમે બંને લેવલ ટુ લેવલ થ્રી ની સારવાર કરી શકીએ છીએ બાળકોને એટલે જે નાના બાળકોની સઘન સારવાર કહેવાય હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટરની બધી સેવાઓ આપણે ત્યાં ઉપલબ્ધ છે તે સિવાય એક આઈસીયુ મરોલીયા હોસ્પિટલમાં છે પણ ત્યાં લેવલ વન લેવલ ટુ સુધી થાય છે એનાથી વધારે જો કોઈ સારવારની જરૂર પડે તો એ લોકો અમને રેફર કરે છે ક્યાં તો પછી સુરત મોકલવું પડે છે એકદમ સાચી વાત સુરત કારણ કે જ્યાં સુધી બાળકોની વાત આવતી હતી ત્યાં સુધી નવસારી ખાતે પહેલાં એવી કોઈ સુવિધા નહોતી કંઈ પણ કટોકટી આવે ઇમરજન્સી આવે તો સીધું સુરત દોડવું પડે અને સુરતના ડોક્ટર એ જે એક હતો ખાસ કરીને કદાચ કહીએ તો આનંદ હોસ્પિટલ પણ હવે હવે આપણે સુરત જરૂર જરૂર નથી નથી બરાબર ને જી બિલકુલ કારણ કે હું મારું એક્ઝામ્પલ લઉં તો હું સુરત આનંદ હોસ્પિટલમાં જોબ કરતો ત્યારે અઠવાડિયામાં લગભગ ત્રણ ચાર વાર મારે નવસારીમાં બાળકોને લેવા માટે આવવું પડે અને એ ગમે તે ટાઈમે હોય એટલે મા બાપ પણ એટલા ટેન્શનમાં રાત્રે બે વાગે પણ જરૂર પડે સવારે છ વાગે પણ જરૂર પડે તો એવા બચ્ચા ક્રિટિકલ બેબીઝ આપણે અહીંયાથી શિફ્ટ કરીને સુરત સુધી લઈ જવા પડતા હતા અને ટ્રાન્સફર દરમિયાન તમારું ગમે તેવું ઇક્વિપ્ડ સેટઅપ હોય કંઈ પણ તકલીફ પડવાની શક્યતા ખરી જો એવું જ સેટઅપ નવસારીમાં અવેલેબલ હોય તો મા બાપની અગવડ બહુ સુધી ઓછી થઈ જાય અને બાળકનું ભવિષ્ય સચવાઈ જાય સાથે જ સર વાત કરવામાં આવે તો અત્યારે જે બેવડી ઋતુ ચાલી રહી છે અને કંઈક એચ થ્રી એન ટુ કરીને કોઈ વાયરસ પણ નીકળ્યો છે રિસન્ટલી મેં પણ મારી ડોટરના માટે તમારી જ મુલાકાત લીધી તો પેરેન્ટ્સે કઈ કાળજી રાખવી જોઈએ બાળકો માટે અને ખાસ કરીને અત્યારે એક્ઝામ પીરિયડ ચાલી રહ્યો છે અને વર્ષનું એમ કહેવાય કે ભાઈ એન્યુઅલ એક્ઝામ વર્ષની છેલ્લી એક્ઝામ એટલે બાળકનું ભવિષ્ય સુધરે અને એણે એક વર્ષ કદાચ શાળામાં ન બગડે એના માટે શું ખાસ કાળજી રાખવી જોઈએ હવે બેઝિકલી આપણે જોઈએ તો છે ને આ બધા વાયરસ કોરોના ફેમિલીના વાયરસ છે એટલે કોવિડ કહો કે સાર્સ કહો બર્ડ ફ્લુ કહો આ એસ થ્રી એન્ડ ટુ કહો એ બધા કોરોના ફેમિલીના વાયરસ છે અને કોરોના ફેમિલી જ્યારે માનવજાતિ અસ્તિત્વમાં હોય તે ટાઈમથી હજી સુધી આપણે ત્યાં વાયરસ માણસને ઇન્ફેક્ટ કરે જ છે અને એના અલગ અલગ સંયોજન દર વર્ષે આવે અને એ માણસને ઇન્ફેક્ટ કરે અને એપિડેમિક લાઈક સિચ્યુએશન દર વર્ષે થતી જ હોય છે એટલે એસ થ્રી એન્ડ ટુ પણ એમાંનો જ એક વાયરસ છે અને છેલ્લા ત્રણ મહિનાથી આ કન્ડિશન એવી ને એવી જ છે કે બાળકને શરદી ખાંસી અને તાવ શરૂ થાય અને તાવ જતો રહે ચાર પાંચ દિવસમાં પછી પણ શરદી ખાંસી એની લગભગ મહિનો સુધી ચાલે છે અને મા બાપ કમ્પ્લેન કરીને થાકી જાય કે સાહેબ બધી દવા આપીને થાકી ડૉક્ટર બદલીને થાકી ગયા તોય શરદી ખાંસી જતી નથી એટલે એમાં એવું છે કે આ બધી કન્ડિશનમાં પહેલું તો આપણે કોવિડમાં જે કર્યું એ સોશિયલ ડિસ્ટન્સિંગ તો હજી જરૂરી છે એવું નથી કે કોવિડ લેવલનો થ્રેટ આપણને નથી હજી પણ તો બી સોશિયલ ડિસ્ટન્સિંગ કરવું તો આપણે જરૂરી છે જ તે રીતે સ્કૂલમાં જતા બાળકોને ખાસ કરીને હું એવી મા બાપને સલાહ આપું છું કે તમે બાળક ઘરે આવે એટલે રોજ ઘરે આવીને એને એટલીસ્ટ ગરમ પાણીનો નાશ આપી દો બરાબર છે એટલે એનાથી કેવું કે તમારો જે વાયરસ જે નીચે સુધી ના ઉતર્યો હોય એ થોડા પ્રમાણમાં તમારો માઇલ્ડ તો થઈ જાય અને બીમારી જે તમને થાય તો પણ તમારે હોસ્પિટલ સુધી આંટો મારવાની જરૂર નહીં પડે સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિનેશન બરાબર વેક્સિનેશન પણ બહુ જ જરૂરી છે કોરોના ફેમિલીના વાયરસ માટે આપણે સ્વાઇન ફ્લૂની વેક્સિન જે કહીએ છીએ ફ્લુ વેક્સિન એ દર વર્ષે વર્ષમાં બે વાર નવી નવી વેક્સિન આવે છે પણ આપણે ત્યાં ઇન્ડિયામાં સદન સ્ટ્રેન વધારે ઇફેક્ટ કરે છે એટલે સદન સ્ટ્રેનની વેક્સિન અત્યારે માર્ચથી લઈ અને મે સુધીમાં અલગ અલગ કંપનીઓ પોતપોતાની વેક્સિન લઈને આવે છે એ વેક્સિનેશન બાળકોને કરાવો તો તમારે એટલીસ્ટ સાઠ ટકા સુધી બાળકનું તમને પ્રોટેક્શન કરી શકો છો સાથે જ જો વાત કરવામાં આવે તો કયા લક્ષણો હોય તો વાલીઓએ વધુ ગભરાવું જોઈએ અથવા તો કયા લક્ષણોની અંદર સીધો ડૉક્ટરની સાથે એમણે સંપર્ક સાધવો જોઈએ અને મુલાકાત લેવી જોઈએ એ વિશે આપ શું જણાવશો કોઈપણ પ્રકારનો ફ્લુ હોય એમાં લક્ષણ ઓલમોસ્ટ સિમિલર હોય છે એટલે શરદી ખાંસી આ નાકમાંથી પાણી પડવું કે કફ થઈ જવો તેની સાથે આંખ લાલ થઈ જાય આંખમાંથી પાણી પડે ક્યારેક બાળકોને નાકમાંથી પણ બ્લડ નીકળે ને એવું થાય છે પણ કોઈપણ વસ્તુનું રેપિડ પ્રોગ્રેસન થાય એટલે તમારે શરદી ખાંસી શરૂ થાય ને એમાંથી સીધો બાળકને એકસો ત્રણ એકસો ચાર ડિગ્રી સુધી તાવ જતો રહ્યો અથવા તો શરદી ખાંસી થઈને થોડાક જ કલાકોમાં એક જ દિવસમાં એટલો બધો કફ થઈ ગયો કે બાળકને ઊંઘાતું પણ નથી ખાઈ નથી શકતો બોલવા જાય તો વોમિટિંગ થઈ જાય છે એવા બધા લક્ષણો એકદમ ઝડપથી પ્રોગ્રેસ કરે તો તરત તમારે તરત ડૉક્ટરને મળવું જોઈએ અધરવાઇઝ તો કોઈપણ ફ્લોમાં ડોક્ટર તમને એવી જ સલાહ આપે કે તમે અડતાલીસ કલાક સુધી રાહ જુઓ અને પછી પણ જો તમને રહે તો પછી આપણે કોઈ મેડિસિન લખીએ એન્ટીબાયોટિક આપીએ પણ જો રેપિડ પ્રોગ્રેશન થાય બહુ જ ઝડપથી આ લક્ષણ વધે તો તરત ડૉક્ટરને મળો એટલે સામાન્ય શરદી ખાંસી હોય તો જે તમારા ડોક્ટરે દવા આપી હોય તે કન્ટિન્યુ રાખી શકો છો પણ તાત્કાલિક જો એ શરદી ખાંસીની ની અંદર કોઈક વધારો થાય તો તમારે સંપર્ક તમારા ડોક્ટરનો કરવો જોઈએ ઝડપથી વધે લક્ષણ તમારા એકદમ ઝડપથી પ્રોગ્રેસ થાય અને બાળક સાવ રમતું હોય થોડી ઘણી શરદી તમને દેખાતી અને તેમાંથી સાવ ઢીલું થઈ જાય આજુબાજુમાં ઇન્ટરેસ્ટ ના લે રમે નહીં ખાવામાં રૂચિ નહીં દાખવે તો તમારે તરત ડૉક્ટરને મળવું જોઈએ સાથે જ જો વાત કરવામાં આવે તો વેક્સિન જે પ્રમાણે આપણે જોયું કે સરકારે વેક્સિન આપી છે મફતની અંદર વેક્સિન આપી છે બાળકો માટે પણ આપી છે પણ સર્ટન એજ પછીથી સરકાર પણ હજુ કોઈ નાના બાળકો માટે વેક્સિન નથી લાવી તો એ દરમિયાન વાલીઓએ અથવા તો પેરેન્ટ્સે કઈ રીતેની જાગૃતિ બતાવીને પોતાના ડૉક્ટરને મળીને કઈ રીતેની વેક્સિન મુકાવી જોઈએ જી હવે સરકારે વેક્સિનમાં બહુ ચેન્જીસ કર્યા છે અને ઓલમોસ્ટ એટી પરસેન્ટ વેક્સિનેશન સરકાર પોતે જ કરે છે પણ કોવિડ વેક્સિન અથવા તો તમારી કોવિડ વેક્સિન તો ગવર્મેન્ટ આપે છે પણ સ્વાઇન ફ્લુ જે ફ્લુ વેક્સિન આવે છે એ દર વર્ષે નવી વેક્સિન આવે અને દર વર્ષે વર્ષેની પ્રાઇસ પણ અલગ અલગ કંપનીની ચેન્જ થતી હોય છે હવે એ બધી વસ્તુ સરકાર માટે કવર કરવું પોસિબલ નથી એટલે ઇન્ડિયામાં બેઝિકલી તમારો સ્વાઇન ફ્લુની અટેક ઓલમોસ્ટ તમારો ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ થાય તો સધર્ન સ્ટ્રેનની વેક્સિન તમારે માર્ચ એપ્રિલમાં આવે તો તમારા બાળકને તમારે અપાવી દેવી જરૂરી છે સાથે જ જો વાત કરવામાં આવે તો કયા પ્રકારની ટ્રીટમેન્ટ હવે નવસારીમાં શક્ય છે ખાસ કરીને જો નિયો કેરની અંદર આપણે બેઠા છે નિયો કેરના ડૉક્ટરની સાથે વાત કરી રહ્યા છે તો હવે કઈ વસ્તુ છે જે આપણે ત્યાં અવેલેબલ છે અને આપણે સુરત સુધી દોડવાની જરૂર નથી જે નિયોનેટલ આઈસીયુનો વાત કરીએ આપણે તો નિયોનેટલ આઈસીયુ માટે ઓલમોસ્ટ બધી જ સુવિધાઓ આપણી પાસે અવેલેબલ છે એટલે પાંચસો ગ્રામથી માંડીને ત્રણ કિલો ચાર કિલો સુધીના જે નવજાત શિશુ છે એના માટે કોઈ પણ સુવિધા આપણે ત્યાં અવેલેબલ નથી એવું નથી સર્જિકલ મેનેજમેન્ટની જરૂર પડે તો એના માટે પીડિયાટિક સર્જનની જરૂર પડે એ વાત અલગ છે તો મેડિકલ મેનેજમેન્ટ આપણે બધું જ અહીંયા કરી લઈએ છીએ તે સિવાય તમે પીડિયાટ્રિક આઈસીયુની કેર જુઓ તો કેન્યુલા અને વેન્ટિલેટર સુધીની આપણી પાસે સુવિધાઓ ઉપલબ્ધ છે જ એટલે પીડિયાટ્રિક આઈસીયુ માટે લેવલ ટુ સુધી આપણે આરામથી કરી શકીએ અને ન્યુનેટલ આઈસીયુ માટે તો ઓલમોસ્ટ તમારે વર્ષમાં અમે હાર્ડલી ચાર કે પાંચ બચ્ચાને સુરત મોકલતા હોઈશું બાકી બધા બચ્ચા આપણે ત્યાં મેનેજ થઈ જાય છે સાથે જ જો વાત કરવામાં આવે તો ખાનપાન અને રહેણી કેણી વધુ સમય નહીં લઈશ હું જાણું છું કે હું એક એવા ડૉક્ટરની સાથે બેઠો છું કે જે નાના બાળકોને સ્મિત આપે છે એમના મુખની ઉપર સ્માઈલ આપે છે પણ એક ઇફેક્ટ અત્યારે દરેક જગ્યાએ જોવા મળી છે અને એ છે સ્માર્ટફોન રહેણી કેણી અને ખાવાની પદ્ધતિ કારણ કે દરેક બાળકોને ચોકલેટ ભાવતી હોય જંક ફૂડ ભાવતું હોય તો વાલીઓએ એક ડૉક્ટર તરીકે તમે વાલીઓને પેરેન્ટ્સને શું સલાહ આપશો કે બાળકને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ કે જેથી કરીને આવા બદલાતી ઋતુની અંદર એને ખૂબ ફાયદો થાય અને એની રોગપ્રતિકારક શક્તિ વધે ખવડાવવાની વાત તો બરાબર છે પણ કઈ વસ્તુ નહીં કરવી જોઈએ એ પહેલાં આપણે જાણી લઈએ બેઝિકલી છેલ્લા બે વર્ષથી એ કમ્પ્લેન બહુ આવે છે કે સાહેબ મારા બાળકને પેટમાં બહુ દુખે છે સ્કૂલમાંથી આટલા દિવસે એ પાછો આવી ગયો આટલા ટાઈમે ફોન આવ્યો અને કીધું કે વાલીને કીધું કે તમે ઘરે આવીને લઈ જાઓ હવે તમે એ બાળક તમારી ત્યારે હોસ્પિટલમાં આવે ત્યારે તમને ખરેખર એવું લાગે કે એને એબડોમિનલ પેઇનની કમ્પ્લેન છે ને તમે સોનોગ્રાફી કે રિપોર્ટ કરાવો તે બધું નોર્મલ આવે છે એની પાછળના ત્રણ મુખ્યત્વ કારણ છે કે આપણે બધાની લાઇફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે એટલી ફાસ્ટ લાઇફસ્ટાઈલ છે કે આપણે બહારનું ખાવાનું થાય જ છે અને બાળકો ઘણેદારો ઘણીવાર મસાલાવાળું અને કલરવાળું ફૂડ ખાય એનાથી તમને પેઇન થાય બીજી વસ્તુ કે સ્ક્રીન ટાઈમ કોઈપણ ટાઈમનો કોઈપણ બાળકને પાંચ વર્ષથી નાના બાળકને કોઈપણ પ્રકારનો સ્ક્રીન ટાઈમ આપવો જોઈએ નહીં અમેરિકામાં તો એ લોકો એવું જ રેકમેન્ડ કરે કે પાંચ વર્ષ સુધી તમે પણ સ્ક્રીન નહીં મોબાઈલ નહીં ટીવી નહીં લેપટોપ નહીં કશું જ નહીં બતાવો તો પણ આપણે ઇન્ડિયામાં જોઈએ તો બે વર્ષ સુધી તો એટલીસ્ટ કોઈ બાળકને આપણે સ્ક્રીન બતાવવું નહીં જોઈએ કારણ કે આ બધી વસ્તુ એવી છે કે બાળકની ક્રિએટિવિટી તમારી જતી રહે સ્ક્રીન ટાઈમમાં માણસનું બચ્ચાનું કોન્સન્ટ્રેશન એટલું નહીં રહે અત્યારે તો ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ નહીં એ બધું ચાલે તો બે મિનિટથી વધારે તો બાળક કોઈ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરે જ નહીં એ પોતે જ સ્ક્રોલ કરીને બદલી નાખે સ્ક્રીન બરાબર છે એટલે એ વસ્તુ બહુ જ જરૂરી છે કે બાળકને તમે સ્ક્રીન ટાઈમ ઓછામાં ઓછો આપો બહારની વસ્તુ કલર વાળી વસ્તુ બિલકુલ નહી આપો અને ત્રીજી વસ્તુ કે હોમમેડ ફૂડ વધારે બને એટલું વધારે પ્રેફર કરો તો જ તમારા બાળકને આ બધા ફંક્શનલ એપડોમિયલ પેઇન કે બીજા બધા જે અનનેસેસરી વસ્તુ છે તેમાંથી બચાવી શકાશે જે લાસ્ટ યર કોવિડમાં જે થયું કોવિડમાં જે આપણે લોકડાઉનને લીધે કેવું આપણે કોઈ એક્સપોઝર જ થયું નથી પબ્લિકમાં અને એ વસ્તુને લીધે ઘણા બાળકોના વેક્સિનેશન પણ ડીલે થયા અને બાળકોનું હળવા મળવાનું પણ ઓછું થયું તો હવે કેવું થાય છે કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં આપણને બહુ બધા ટાઈફોઈડના કેસીસની બધી જ વસ્તુ જોવા મળી એનું કારણ એ છે કે વેક્સિનેશન ડીલે થયું બાળક કોઈ બીમારી પ્રત્યે સબ નોર્મલ લેવલ પર એફ એક્સપોઝ થયું જ નહીં એટલે હવે એનું બોડી પ્રિપેર જ નથી એટલે જ્યારે કોઈ પણ બીમારી આવે એની એક્સ્ટ્રીમ અસર બાળક પર દેખાય છે સાથે જ જો વાત કરવામાં આવે તો હાલના તબક્કાની અંદર બદલાતી ઋતુની અંદર શરદી ખાંસીના કિસ્સાઓ આપણે જોઈ જ રહ્યા છે અને જેના માટે કરીને ખૂબ કમ્પ્લેનો આપની પાસે પણ આવતી હશે તો કઈ કાળજી સૌ કોઈ રાખવી જોઈએ બાળકોની સાથે કારણ કે ઘણી વાર શું થતું હોય બાળક નાનું હોય માતા પિતાની સાથે સુધતું હોય તો એ ઇફેક્ટ માતા પિતાને પણ કરે તો એ કઈ અથવા તો માતા પિતાની કોઈક બેડ હેબિટ અથવા તો એમને લાગેલા વાયરસ અથવા તો એમને લાગેલા કોઈક રોગના કારણે બાળક હેરાન થતું હોય તો શું કાળજી રાખવી જોઈએ આ સાબ શું સલાહ આપશો પહેલી વસ્તુ તો એ છે કે મા બાપમાંથી કોઈ પણ બીમાર હોય તો તમે પહેલા ડોક્ટરને તરત કન્સલ્ટ કરો બીજી વસ્તુ તમે જ્યારે માર્કેટમાં ફરીને આવો તમારા જોબ પ્લેસ પરથી આવો કે માર્કેટમાં કંઈ કારણ માટે ગયો ત્યાંથી આવો તો તરત તમારા બાળકને ઉચકીને વાલ નહીં કરો તમે પહેલાં ચેન્જિંગ રૂમમાં જઈને કપડાં ચેન્જ કરો થોડું હાથ પગ મોડું ધુવો અને પોસિબલ થાય તો નાઈને પછી તમારા બાળકને ટચ કરો કારણ કે આપણે જ્યાં બહાર જઈએ બહારથી બધા વાયરસ બેક્ટેરિયા કોઈ છીક ખાધી હોય કે કંઈ પણ ખાંસી ખાધી હોય એ બધી વસ્તુ આપણા કપડાં ઉપર ચોંટેલી હોય છે આપણે જઈને સીધું બાળકને પકડી લે તે બધી વસ્તુના ફોમાઇટ્સ એટલે જે વસ્તુ ચોંટેલી હોય તે બધું બાળકને લાગવાની પૂરેપૂરી શક્યતા રહે એટલે આ વસ્તુ તમારે કરવી ખૂબ જ જરૂરી છે અને હું વાલીને પણ સલાહ આપીશ કે તમે આવીને પહેલાં ગરમ પાણીનો નાશ લો તમે પોતા બરાબર ક્લીન થઈ જાઓ અને પછી બાળકને મળ તો તમારા બાળકને બીમારીનું એક્સપોઝર માટેના ચાન્સીસ તમારા ફિફ્ટી પર્સન્ટ જેટલા તો ઘટી જશે ડેફિનેટલી સાથે જ જો વાત કરવામાં આવે તો આપણા હોસ્પિટલની અંદર કે નિયો એરની અંદર કઈ કઈ બીજી બીજી સુવિધાઓ છે કઈ પ્રકારની મેડિસિન્સ પ્રોવાઈડ થઈ શકે છે એના માટે શું સુવિધા છે કંઈ ટ્રાન્સફર કરવાનું આવે બાળકને કોઈ જગ્યાએથી પિક કરવાનું આવે એમ્બ્યુલન્સ માટેની શું સુવિધા છે એ દરેક પ્રકારની એટલે આ સંપૂર્ણ સજ્જ હોસ્પિટલ કહી શકાય ખરું કઈ રીતેનું છે આપણે ત્યાં સંપૂર્ણ સજ્જ હોસ્પિટલ છે નિયોનેટલ નિયોનેટ્સ માટે તો કમ્પ્લીટલી સંપૂર્ણ સજ્જ હોસ્પિટલ છે પીડિયાટ્રિક આઈસીયુ માટે અમે અમુક લેવલ લેવલ વન લેવલ ટુ સુધીની સારવાર કરીએ છીએ તો એનાથી ઉપરની સારવારની જરૂર પડે તો આપણી પાસે સુરત શિફ્ટ કરવા માટે એમ્બ્યુલન્સ પણ છે અને સુરતમાં ઘણી બધી હોસ્પિટલ્સ સાથે અમારે રીતના ટાયઅપ્સ છે કે એ લોકોના ડૉક્ટર એક ટીમ સાથે અહીંયા સુધી આવે અને બાળકને ખેમ ખેમ અહીંયાથી ડૉક્ટર સાથે બચ્ચું ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ સાથે બાળક આપણું સુરત શિફ્ટ થઈ જાય અને મોજોરિટી વસ્તુ અમે હું તમને કહું તો છેલ્લા સાત વર્ષથી હું નવસારીમાં છું બે વર્ષ કોર્પોરેટ હોસ્પિટલમાં અને બાકીના વર્ષ અહીંયા હતો તો ઓછામાં ઓછો તમારે મે મેક્સિમમ તમારે લગભગ ત્રણ કે ચાર બચ્ચા પર યર શિફ્ટ કરવા પડે છે એનાથી વધારે બચ્ચા શિફ્ટ કરવાની જરૂર રહેતી નથી મોસ્ટ ઓફ વસ્તુ આપણે અહીંયા નવસારીમાં મેનેજ થઈ જાય છે દર્શક મિત્રો જે પ્રમાણે આપ જોશો એ પ્રમાણે કે આજના કાર્યક્રમની અંદર આરોગ્ય કાર્યક્રમની અંદર તમામ સુવિધા ધરાવતું નાના બાળકો માટેનું હોસ્પિટલ એટલે કે ન્ય કેર કે જેની અંદર મેડિકલ સ્ટોર પણ ઉપલબ્ધ છે ત્યાર પછીથી વેન્ટિલેટરથી માંડી ઓક્સિજનથી માંડી એમ્બ્યુલન્સથી માંડી અને એનઆઈસીયુ પણ બાળકો માટે અહીં ઉપલબ્ધ છે બબ્બે ડોકટરોની ટીમ છે સાથે નર્સિંગ સ્ટાફ છે તો આ પ્રમાણે આરોગ્ય કાર્યક્રમની અંદર કંઈક સુવિધા સભર હોસ્પિટલ તમારા બાળક માટે તમને પ્રાપ્ત થઈ શકે એ દર્શાવવાનો અમારો એક ઉદ્દેશ્ય તો સાથે જ કઈ કાળજી રાખવી જોઈએ કારણ કે બદલાતી ઋતુની અંદર હરેક પિતા માતા અથવા તો વાલી પોતાના બાળક માટે ચિંતિત હોય છે તો એ કાર્યક્રમ આપના સુધી પહોંચાડવા માટે અમે પ્રયાસ કર્યો છે છતાં પણ તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય કોમેન્ટ બોક્સની અંદર જજો અથવા તો સીધો સંપર્ક કરજો નિયો કેર હોસ્પિટલના ડોક્ટર્સનો એસકે કન્સલ્ટન્સી જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર દ્વારા ધરાવે છે જે 2011 થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે જેના એક થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ પ્લાન હેલ્થ ઇન્સ્યોરન્સ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ હોમ બિઝનેસ ઇન્સ્યોરન્સ ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ મ્યુચ્યુઅલ ફંડ્સ એસઆઈપી અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ ચાઇલ્ડ એજ્યુકેશન મેરેજ પ્લાનિંગ રિટાયરમેન્ટ પ્લાનિંગ ઇમરજન્સી ફંડ પ્લાનિંગ અન્ય નાણાકીય લક્ષ્યોનું આયોજન કરાય છે અહીં એલઆઇસી પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ ત્યારે સરનામું નોંધેલું એસ કે કન્સલ્ટન્સી રામવાટિકા ગ્રાઉન્ડ ફ્લોર કુંભારવાડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર સાથે જો વાત કરવામાં આવે તો આપણી હોસ્પિટલની અંદર કઈ કઈ વસ્તુઓ ઉપલબ્ધ છે ઇન હાઉસ ફેસિલિટીની અંદર જો આપણે ગણાવે છે તો કઈ વસ્તુઓ આપણી પાસે અવેલેબલ છે કે જેથી કરીને મારે કોઈ જગ્યાએ એકવાર અહીં આવ્યો આપણી હોસ્પિટલમાં તો ત્યાર પછી તો મારા બાળકને લઈને મારે બહાર કશે જવાની જરૂર ના પડે જે ઇનહાઉસ ફેસિલિટીમાં આપણી પાસે ઓલમોસ્ટ બધી જ વસ્તુઓ અવેલેબલ છે મેડિકલ સ્ટોર આપણે હોસ્પિટલનો પોતાનો છે તે સિવાય બ્લડ રિપોર્ટ્સ કરવા હોય તો અહીંયાથી જ અમે સેમ્પલ લઈને બાજુની લેબોરેટરીમાંથી કરે ટ્વેન્ટી ફોર સેવન આપણે કોઈ પણ બ્લડ રિપોર્ટ્સ થઈ જાય છે એક્સરે ફેસિલિટી આપણી ઇનહાઉસ છે એટલે જે ટાઈમે કંઈ પણ પરિસ્થિતિ વણસે બગડે તો આપણે એક્સરે કરાવવા માટે કે એના માટે બહાર જવાની જરૂર પડતી નથી એક્સરે પણ આપણે અહીંયા પોતે જ કરી લઈએ છીએ અને ઓલમોસ્ટ બ્લડ રિપોર્ટ સહિત આરટી બ્લડ ગેસ એનાલિસિસ કે બધું જે પણ કરવું હોય તે આપણે તો હોસ્પિટલમાં ઉપલબ્ધ છે એટલે કોઈ પણ પ્રોસીજર માટે બાળકને બહારને લઈ જઈને જવાની જરૂર નથી બિલકુલ સાથે જ જો વાત કરવામાં આવે તો કોઈક સેવાકીય પ્રવૃત્તિ કોઈ કેમ્પ કે એવી કોઈ વેક્સિનેશન કેમ્પ કે એવું કંઈક આપણે થાય છે ખરું કે જેથી કરીને જે સુવિધાઓ મળવી જોઈએ પેશન્ટને એટલે કે નાના બાળકોને એ મળી રહે ખરી એમ બાળકોનો સ્ક્રીનિંગ કેમ્પ અમે કરીએ છીએ એટલે જેમાં ઘણીવાર કેવું થાય કે જે બાળકો હોસ્પિટલ સુધી આવી શકતા નહીં હોય તેવા બાળકોને જે તે જગ્યાએ જઈને જે એરિયાના જે આગેવાન હોય તેમની સાથે મળીને અમે કેમ્પ કરીએ અને એમાંથી જે જરૂરતમંદ બાળકો હોય એમને પછી ફરી પાછું હોસ્પિટલ બોલાવીને અમે એની સેવા આપીએ છીએ અને તે સિવાય જ્યાં ઓન બે ઓપીડી બેસ પર જે બાળકો મેનેજ થતા હોય તે બાળકોને ત્યાં મેડિસિન પ્રોવાઈડ કરીને કરી શકીએ છીએ બરાબર સાથે જ જો વાત કરવામાં આવે તો બાળકોના તમામે તમામ રોગનું ડાયગ્નોસિસ અહીં થઈ શકે છે ખરું દાખલા તરીકે કોઈ ડિફેન્ડમ હોય અથવા તો કોઈક એ રીતેનું કોઈક બાળક હોય તો એને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવી પડતી હોય એના માટે ઘણી વાર કેવી જરૂર પડે છે કે ન્યુનેટલ આઈસીયુમાં તમારું બાળક અધૂરા મહિને આવ્યું હોય તો તેને આંખની કાનની કિડની એ બધી વસ્તુની તપાસ કરવાની તમારી જરૂર પડે છે એટલે એ બધા બાળકો માટે પાછળથી એનઆઈસીયુમાંથી બહાર ગયા પછી આંખના પડદાની તપાસ કરવાની હોય કે એના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટનું એસેસમેન્ટ કરવાનું હોય એના કાન બરાબર કામ કરે છે કેમ એ તપાસ કરવાની હોય એ બધી ફેસિલિટીઓ આપણે ત્યાં જે તે સાઈમ સમયે ડોક્ટરો આવે છે ન્યુરોલોજીસ્ટ પણ આવે છે આપણે ત્યાં નેફ્રોલોજીસ્ટ પણ આવે છે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટના એક્સપર્ટ પણ આવે છે અને આંખના પડદાના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પણ આપણે ત્યાં આવે છે અને એ પોતપોતાની રીતે એનું સ્ક્રીનિંગ કરે અને એની સારવાર આપણે ત્યાં કરી શકીએ છીએ તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે આ નિયો કેરના ડોક્ટર વિરલભાઈ પટેલ છે કે જેમણે હજુ સુધી કદાચ વાત કરીએ તો સાત વર્ષની અંદર ઘણા બધા માતા પિતાને સ્મિત આપી હશે એમના બાળકને તંદુરસ્ત કરીને તો એમની સાથે આજે આપણે સાક્ષાત્કાર કર્યો એમની સાથે આજે મુલાકાત કરી અને ખાસ કરીને આ બદલાતા સમયની અંદર કઈ વસ્તુઓથી આપણા બાળકને બચાવી શકીએ એના માટેનો આ કાર્યક્રમ હતો તો આ જ પ્રમાણે અવનવા સમાચારો આપના સુધી પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ નિહાળતા રહો નવસર લેવ કેમેરા પર્સન શિવમની સાથે હું મહેશ ભટ્ટ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન